બનાસકાંઠાના બાબર માર્કેટયાર્ડની ચેરમેન ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. એપીએમસીની બીજી ટર્મ માટેની ચેરમેનની ચૂંટણી યોજાશે. ચૂંટણી 3 જુલાઈના રોજ જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એપીએમસીના સભ્યો લાલજીભાઈ પટેલના સંકલનમાં લાલજીભાઈના 6 ટર્મના કાર્યકાળ દરમિયાન સારો વિકાસ ખેડૂતોમાં તથા વેપારીઓમાં લાલજીભાઈને લઈને મોટી ચાહના જોવા મળી રહી છે. એપીએમસીની ચૂંટણીના ચેરમેનની મુદત પૂરી થાય છે. મારી જાણ મુજબ 3 હાથે ચૂંટણી યોજાય એ માટેનો રજીસ્ટ્રારને સરકારશ્રી આદેશ પણ કરેલો છે. એક ખેડૂતના નાતે ઈચ્છું છું કે જે પણ એપીએમસીનો ચેરમેન થાય એ ખેડૂત પુત્ર થાય, જેથી કરીને ખેડૂતોનું હિત વિચારે અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બહુમતીથી જ્યારે સભ્યો અંદર ચૂંટાયેલા છે ત્યારે એમના જે નિર્ણાયક હોય એમને પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય અને પારદર્શક વહીવટ થાય. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાભરની બીજી ટર્મની ચૂંટણી તારીખ 3/7/2023ના રોજ યોજાવાની છે. એમાં તમામ ડિરેક્ટરો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને છે સૌ કોઈ ડિરેક્ટરો તૈયાર છે. પાર્ટી જેને મેન્ડેટ આપે એ પાર્ટીનો ચેરમેન થશે અને ખેડૂતો માટે પણ ખૂબ સારી સુવિધાઓ ઊભી કરે અને ખૂબ ખેડૂતોની સારી સગવડ આપે એવી અમે બધાએ ડિરેક્ટરો ઈચ્છા રાખી રહ્યા છીએ અને અમારું ખૂબ સારું સુનેહભર્યું સંચાલન થાય અને સૌ અમે હળીમળી અને બિનહરીફ ચૂંટણી થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. એપીએમસીની ચૂંટણીના